જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા કોરોના દર્દી માટે માનસિક સ્વાસ્થ્ય હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે। યુનિવર્સિટીની સંલગ્ન વિવિધ કોલેજોમાં 10 જેટલા અધ્યાપકો આપી રહ્યા છે કાઉન્સેલિંગની સેવા। કોરોનાની આડઅસર અને ડરના કારણે ચીડિયાપણું, એકલતા, બેચેની, નિરાશા, ગુસ્સો, આક્રમતા, અનિંદ્રા, અતિ ખોરાકની સમસ્યા સહિતની તકલીફો માટે આવી રહ્યા છે। રોજના અનેક ફોન કોલ્સ આવી રહ્યા છે। જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સાયકોલોજીકલ વિભાગ દ્વારા સમગ્ર વિશ્વ હાલ કોરોના મહામારીથી પીડિત છે। કોરોનાથી પીડિત ખોટા ભયમાં કે ખોટા માહિતીઓથી ભ્રમિત થવાનું નહીં, ખોટો ભય પણ નહીં, સાવચેતી એ જરૂરી છે। ખોટો ભય રાખવાની જરૂર નથી। સામાન્ય ઘરગથ્થુ ઉપચારથી પણ તેને સાવચી શકશે એવું લાગે તો જ ડૉક્ટરની સારવાર લે, અને હોમ ક્વોરન્ટાઇન નથી તો હોમ ક્વોરન્ટાઇન થવાનું, અથવા આગળની જો કાર્યવાહી જો વધારે તકલીફ હોય તો ખોટી અફવાઓ અને ખોટા ભ્રમિત જે છે કે ખોટી જે નેગેટિવિટી, તમારે તો પોઝિટિવ જ વિચારવાનું, આપણે આજે શું છે કે કેટલા લોકોનું શું થયું છે એવું વિચારીએ કે આમ થયું છે કે આમ થયું છે, પણ એના કરતાં તમારે પોઝિટિવ વિચારવાનું, સારું વિચારવાનું, પોઝિટિવ થિંકિંગ કરવાનું, ઘરમાં પણ બીજા લોકો સાથે સારી વાતો કરવાની, બીજા સાથે ફોનમાં મેસેજમાં કે જે કંઈ હોય તે એ પોઝિટિવ રહેવાનું, અને તમે પણ એક આધ્યાત્મિક દૃષ્ટિકોણ રાખી અને કંઈ પણ સારા ગીતો છે, સારી આધ્યાત્મિક પુસ્તકોનું વાંચન કરવાનું છે, તો એવી કોઈ પણ પોઝિટિવ એનર્જી તમારા જીવનમાં ઉભી થાય, તમારા એવો વિચાર કરવાના, પોઝિટિવ વિચાર કરવાના, પોઝિટિવ થિંકિંગ કરવાનું, નેગેટિવિટી લાવવાની, મને કોરોના થયો છે, મારું શું થશે, મારા કુટુંબનું શું થશે, તો આ એક વાયરલ ઇન્ફેક્શન છે અને તે થાય, અને એની દવાઓ પણ અત્યારે તો શોધાઈ ગઈ છે, અને મોટાભાગના લોકો સારું થઈ જાય છે, એટલે આપણે કોઈ ચિંતા કરવાની કારણ નથી। સતત જ એવી જરૂરિયાત ઊભી થાય તો તમે ત્યારે મને રિંગ કરજો, વધારે સૂચન કે સલાહ સૂચનથી કંઈ પણ જરૂરિયાત થાય તો ગમે ત્યારે 24 કલાકમાં ગમે ત્યારે આપ ફોન કરી શકશો। ખોટી ચિંતા કરવાનું કે ખોટો નબળો વિચાર કરવાનું કારણ એક, આપણે જે સ્ટે હોમ પરેજી રાખવાની, યોગ્ય આયુર્વેદિક ઔષધિઓ ઉપાડાવીને આયુર્વેદિક જે સાવચેતીઓ છે તે રાખવાની, અને મેડિકલ સાયન્સનો આપણે ઉપયોગ કરવાનો છે। ઓકે, છતાં બીજું કંઈ હોય તો જણાવો। ઓકે ઓકે ઓકે, થેન્ક યુ। નમસ્કાર મિત્રો, હું પ્રોફેસર ડૉક્ટર રાજેશ ડોડિયા, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી મનોવિજ્ઞાન વિભાગ અભ્યાસ સમિતિ ચેરમેન તરીકે આપની સમક્ષ આ ચેનલના માધ્યમથી આવ્યો છું। અમે એક ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા હેલ્પલાઇન શરૂ કરી છે માનસિક સ્વાસ્થ્ય માટેની, તો આનો આપ વધારે વધારે લાભ રહ્યો એ અમારો હેતુ છે। અધ્યાપકો પોતાની સામાજિક જવાબદારી સમજી અને પોતાનું દાયિત્વ અદા કરવા માટે થઈ અને આ સેવા બજાવી રહ્યા છે। અમારી વેબસાઇટ ઉપર અમારા દરેક અધ્યાપકોના નંબર છે, એ નંબર ઉપર તમને કોઈ પણ માનસિક સમસ્યા હોય તો તમે કોલ કરી શકો છો ગમે ત્યારે, અને એમની સલાહ લઈ શકો છો। આ અમારું જે સેવાનું કાર્ય છે એ અમે લોકડાઉન વખતે શરૂ કરેલું ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા, અને ત્યારે પણ અમને 400 ઉપરના લોકોના માનસિક સ્વાસ્થ્ય માટેના કોલ આવેલા અને તેઓને અમે માર્ગદર્શિત કરેલા। આજે ફરીથી કોરોનાની જે સ્થિતિ નિર્માણ થઈ છે એ શારીરિક કરતાં માનસિક રોગ વધારે ફેલાવે એવી સ્થિતિ નિર્માણ થઈ, તો ફરીથી અમે આપની સમક્ષ આવ્યા છીએ। આપને કોઈ પણ માનસિક સમસ્યા હોય તો આપ અમને કોલ કરી શકો છો, ગભરાવાની જરૂર નથી, કોઈ રીતે પેનિક ના થાવ,
आज सवारथी ज अमे जोई रह्या छे के अमने जुदा जुदा प्रकारना कॉल आव्या जेमां अनिंद्राना रोग लागू पड़ी गयो छे केटलाय लोकोने, केटलाक लोकोने एसिडिटी ज पण नथी थती, केटलाक लोको एवो भय अनुभवी रह्या छे के आ दुनियानुं शुं थशे, आ दुनिया खतम थई जशे, मारुं शुं थशे। तो आवा कोई पण रीतना तमे भય न अनुभवो, તમે સ્વસ્થ રહો, તમે જેટલા માનસિક રીતે સ્વસ્થ રહેશો એટલા જ તમે શારીરિક રીતે સ્વસ્થ રહેશો। મન અને શરીર એક જ છે, એટલે તમે મનને જો કાબૂમાં રાખશો તો તમારું શરીર ઉપર તમારો કાબૂ રહેશે। તો આપને વિનંતી છે, તમે ઘરમાં રહો, માસ્ક પહેરો, સુરક્ષિત રહો, સેનેટાઇઝરનો ઉપયોગ કરો અને વધારેમાં વધારે તમે વેક્સિન લ્યો। તો આ આપને અમારી વિનંતી છે, આપ માનસિક સ્વાસ્થ્ય માટે ગમે ત્યારે અમારો સંપર્ક કરી શકો છો। ધન્યવાદ।